हाय जय श्री कृष्ण दीकराओ, केम छो? चलो तो आज आपणे मळ्या छीए आ चेप्टर नी पूर्णाहुति करवा, मतलब के आज आपणे आ पृष्ठ रसायण विज्ञान चेप्टर पूर्ण करशू। अने आजनो आ छेल्लो लेक्चर छे अने एनो छेल्लो टॉपिक आपणे जोईए अने ए छे रोजिंदा जीवनमां कलिल कणोनी उपयोगिता, कलिल कणोना अनुप्रयोगो અને એની સાથે પૂર્ણ કરશું। ત્યારબાદ આપણે જે વધારાના બે નાનકડા ટોપિક્સ જોશું કે આપણે લાયોફિલિક અને લાયોફોબિક સોલની અંદર ચર્ચા કરી ગયા હતા કે તેની સ્નિગ્ધતા સાથેનો વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપન વિક્ષેપિત કલાનો સંબંધ, અને આ ઉપરાંત પૃષ્ઠ સક્રિય પદાર્થો, આ બે નાનકડા એવા ટોપિક્સ છે। એ ટોપિકનો પણ આપણે અભ્યાસ કરી અને આ ચેપ્ટરને આજે પૂર્ણ કરશું। તો શરૂઆત કરીએ કે ભાઈ કલિલ દ્રાવણના અનુપ્રયોગો કયા કયા છે। તો ટોટલ આપણે આવા 8 અનુપ્રયોગોની ચર્ચા કરશું, જે પૈકીનો પ્રથમ અનુપ્રયોગ છે ધુમાડાનું અવક્ષેપણ, કોટરેલ ધુમાડા અવક્ષેપક। ત્યારબાદ પીવાલાયક પાણીનું શુદ્ધિકરણ, દવાઓ, સાબુ અને ડિટર્જન્ટ્સના ઉપયોગિતા, ટેનિંગ મેથડ, ક્રોમેટોગ્રાફિક ફોટોગ્રાફિક પ્લેટની બનાવટ અથવા ફોટોગ્રાફિક ફિલ્મની બનાવટ, આ ઉપરાંત રબર ઉદ્યોગોમાં કઈ રીતે ઉપયોગી છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં। તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ અને એ છે કોટરેલ ધુમાડા અવક્ષેપક। મિત્રો, તમે જોયું હશે કે જુદા જુદા ઉદ્યોગોની અંદર જ્યારે કોઈ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર વધારાની અશુદ્ધિનું દહન કરી અને ધુમાડા સ્વરૂપે મુક્ત કરવામાં આવે છે ત્યારે તેને એમને મુક્ત ન કરી દેતા જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય છે એના નીતિ નિયમોને આધીન રહી અને કંપનીઓ તેને એક ચીમની થકી કોઈ અમુક ઊંચાઈ પછી જ તેને મુક્ત સ્વરૂપે જે ધુમાડો છે, જે ગેસ છે એને છોડવામાં આવે છે। એની અંદર રહેલા કાર્બનિક કચરાને ફરજિયાતપણે દૂર કર્યા બાદ જ તે ધુમાડાને મુક્ત કરવા માટે ગવર્મેન્ટ એને પરમિશન આપે છે। અને એ કાર્બનિક કલિલ કચરો જે હોય છે ધુમાડામાં એને મુક્ત કરવા માટે જે ચીમનીઓની રચના કરવામાં આવે છે એના વિશે ચર્ચા કરશું। તો સૌ પ્રથમ એ જોશું કે જે ધુમાડો છે તેની અંદર કાર્બન, ઉપરાંત આર્સેનિકની અશુદ્ધિઓ, આ ઉપરાંત ધૂળ અને ડસ્ટ પાર્ટિકલ્સ કે કોઈ અન્ય કાર્બનિક કચરો સૂક્ષ્મ કલિલ કણ સ્વરૂપે રહી અને ધુમાડાની રચના થાય છે। અને તેને સૌ પ્રથમ દૂર કરવા માટે તે ચીમનીઓની રચના જોશો તો ચીમનીની રચના કંઈક આ પ્રકારની હોય છે। અને આ ચીમનીમાં અમુક અમુક અંતરે વિદ્યુત ધ્રુવ રાખેલા હોય છે। જ્યારે આની અંદરથી જ્યારે ધુમાડો પસાર કરવામાં આવે છે જે ખૂબ જ ઝેરી હોય, તેની અંદર ઝેરી ઘટકો રહેલા હોઈ શકે છે, તો જ્યારે આ ધુમાડો આની અંદરથી પસાર કરવામાં આવે છે ત્યારે ધારો કે જો આ ધન ધ્રુવ છે તો આ ઋણ ધ્રુવ પણ હોઈ શકે, એટલે કે વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો, વિરુદ્ધ વીજભાર, વિરુદ્ધ ધ્રુવ ધરાવતી પ્લેટોને એકબીજાથી જુદા જુદા અંતરે આ ચીમનીની અંદર એરેન્જ કરેલા હોય છે અમુક ઊંચાઈ સુધી। અને હવે ત્યારબાદ તમે જોશો તો તેની અંદરથી જ્યારે ધુમાડો પસાર કરવામાં આવે છે ત્યારે આ ધુમાડાની અંદર રહેલી અશુદ્ધિઓ જે વીજભારિત કણ સ્વરૂપે હોઈ શકે, કલિલ કણો વીજભારિત કણ સ્વરૂપે હોઈ શકે, આર્સેનિકના સલ્ફાઇડની અશુદ્ધિ હોય તો એ ઋણ વીજભારિત કણ સ્વરૂપે હોય છે, કોઈ ધાતુના હાઇડ્રોક્સાઇડની અશુદ્ધિ હોય તો ધન વીજભારિત કલિલ કણ સ્વરૂપે હોય છે, જે વાતાવરણમાં ભળે તો વાતાવરણને પ્રદૂષિત કરી શકે, કોઈ કાર્બનિક કચરો કલિલ કણ સ્વરૂપે હોય તો એને દૂર કરવા માટે તેમાં રહેલા ધન વીજભારિત કે ઋણ વીજભારિત કલિલ કણોને દૂર કરવા માટે તેને ન્યુટ્રલાઇઝ કરવા, તટસ્થ કરવા જરૂરી છે। આથી જો કોઈ ઋણ વીજભારિત, ધારો કે આ ધન ધ્રુવ ગોઠવેલા છે, આ ઋણ ધ્રુવ ગોઠવેલા છે, તો ધન વીજભારિત જે કલિલ કણો હશે એ ઋણ ધ્રુવ ઉપર અવક્ષેપિત થઈ અને જમા થશે, કેમ કે તે ન્યુટ્રલાઇઝ થશે, આપણે ઇલેક્ટ્રોફોરેસિસની મેથડમાં જોઈ ગયા હતા। આ ઉપરાંત હજી આગળ જશે અને કોઈ જો ધન વીજભારિત કલિલ કણો હશે તો એ હજી આગળ ઋણ ધ્રુવ ઉપર જ અધિશોષણ પામશે, એટલે કે અવક્ષેપિત થઈ જમા થશે। જ્યારે કોઈ ઋણ વીજભારિત કલિલ કણો હશે તે એનોડ એટલે કે ધન ધ્રુવ ઉપર અવક્ષેપિત થઈ જમા થશે। તો આ રીતે આ વીજભારિત કલિલ કણો
એ જેમ જેમ ઉપર જતા જશે તેમ તેમ એ કલિલ કણો છે એ અવક્ષેપિત થઈ અને ધુમાડાથી અલગ બનશે. જ્યારે અહીંયાથી ધુમાડો છે એ કલિલ કણ સિવાયનો એટલે કે કાર્બનની અશુદ્ધિ, આર્સેનિકની અશુદ્ધિ અને વધારાના રજકણો કે જે વાતાવરણના પ્રદૂષણ માટે જવાબદાર છે તેનાથી મુક્ત થઈને ધુમાડો પર્યાવરણમાં મુક્ત થશે, જે પર્યાવરણને પ્રદૂષિત કરતું કંટ્રોલમાં રાખશે. જ્યારે આ વધારાની જે અશુદ્ધિઓ છે એ મોટા કદના કણોમાં રૂપાંતર પામી અને ધીમે ધીમે અહીંયા તળિયે જમા થશે, જે આપણે એને કહેવાય રાખ અથવા તો એશ, જે એશ પાર્ટિકલ હોય છે, રાખ હોય છે, એ તળિયે બેસી જશે. રેડી? તો આ એક થઈ ગયું ધુમાડા અવક્ષેપક, કે ધુમાડામાં રહેલા કલિલ કણોને કઈ રીતે અવક્ષેપિત કરવા. તો આ ચીમનીમાંથી પછી ધુમાડો બહાર નીકળશે વધારાના કલિલ કણોનું અવક્ષેપન થયા બાદ. પણ એને સામાન્ય સ્વરૂપે જો દર્શાવીએ તો એક કોટરેલ ધુમાડો અવક્ષેપ અને કોટરેલ ધુમાડો અવક્ષેપક કહેવાય, જેની અંદર ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવામાં આવે છે, એક વિદ્યુત ધ્રુવ રાખેલો છે. આ વિદ્યુત પ્રવાહ, આ જે ચીમનીઓ છે કે આ વિદ્યુત ધ્રુવ છે, એની અંદર આપવો પડતો વિદ્યુત પ્રવાહ એપ્રોક્સ 30,000 વોલ્ટેજ જેટલો હોય. એટલે વિચારો, ખૂબ ઊંચો વિદ્યુત જથ્થો પસાર કરવો પડે. 30,000 વોલ્ટ કે તેનાથી વધારે ઊંચો વિદ્યુત જથ્થો પસાર કરશો અને અહીંયાથી ધુમાડો પસાર કરશો ત્યારે ધુમાડામાં રહેલા જે અશુદ્ધિના કલિલ કણો છે, ધુમાડામાં અશુદ્ધિના કલિલ કણો છે, એ કલિલ કણો અહીંયા સપાટી ઉપર અધિશોષણ પામશે. એટલે સપાટી ઉપર અવક્ષેપિત થઈને અધિશોષણ પામશે અને ધીમે ધીમે એ તળિયે બેસશે. જ્યારે બાકીનો જે ધુમાડો છે એ કલિલ કણ મુક્ત થઈ અને અહીંયાથી કાર્બન કણોથી મુક્ત એવા વાયુઓ વિખેરિત થઈને દૂર થશે. તો આ રીતે તમે ધુમાડામાં રહેલા અશુદ્ધિયુક્ત કલિલ કણો, કે જે ધન વીજભારિત કે ઋણ વીજભારિત કલિલ કણો હોઈ શકે, તે કોટરેલ ધુમાડા અવક્ષેપકની મદદથી તેને દૂર કરી શકશો. રેડી? તો આ પોઈન્ટ થઈ ગયો કોટરેલ ધુમાડા અવક્ષેપકનો. બીજી વાત જો આપણે કરીએ દીકરાઓ, તો એ છે પીવા લાયક પાણીનું શુદ્ધિકરણ. મિત્રો, જો પાણી કઠિન હોય અથવા પાણીમાં કોઈ દ્રાવ્ય અશુદ્ધિઓ છે અને એ પાણીમાં રહેલી દ્રાવ્ય અશુદ્ધિને દૂર કરવી હોય, તો તમારે એ પાણીમાં રહેલા સૂક્ષ્મ કલિલ કણોનું સ્કંદન કરી અને તેને અલગ કરવા પડશે. એના માટે તેની અંદર ફટકડી એટલે કે પોટાશ એલમ K2SO4 Al2SO4 H2O, ફટકડી જેને પોટાશ એલમ કહેવાય, K2SO4 Al2SO4 H2O, આ એક પ્રકારનો દ્વિક્ષાર છે. આ ફટકડીને અશુદ્ધ પાણીના પાત્રમાં પકડી અને ફેરવવામાં આવે છે. જોજો, એની અંદર ફટકડી ડુબાડવામાં નથી આવતી, માત્ર ફટકડીને લઈ અને તે અશુદ્ધિ ધરાવતા પાત્રમાં ફેરવવામાં આવે ત્યારે ફટકડીમાં રહેલા ધન વીજભારિત કે ઋણ વીજભારિત આયનો, એટલે કે સલ્ફેટ, એલ્યુમિનિયમ કે પોટેશિયમ જેવા ધન વીજભારિત કે ઋણ વીજભારિત આયનો, તે દ્રાવણમાં દ્રાવ્ય થઈ છૂટા પડશે અને એ પોતે એક અસરકારક આયન તરીકે વર્તી, સ્કંદન કરતા આયન તરીકે વર્તી અને દ્રાવણમાં રહેલા વીજભારિત કલિલ કણોનું સ્કંદન કરી અને મોટા કદના કણમાં રૂપાંતરિત કરશે. અને થોડા સમય બાદ એ ફટકડીને તમે સ્ટરિંગ કરેલું છે પાણીની અંદર, અશુદ્ધ પાણીની અંદર, એને કારણે એની અંદર રહેલી જે અશુદ્ધિ કલિલ કણ સ્વરૂપે છે સ્કંદન પામી મોટા કદના અણુમાં રૂપાંતર પામશે. તેની બ્રાઉનિયન ગતિ છે અવરોધાશે, ગુરુત્વાકર્ષણ બળ હેવી હાવી થઈ જશે તેના ઉપર અને એ અશુદ્ધિના કલિલ કણો છે એ તળિયે બેસી જશે. મતલબ કે આ ફટકડી દ્વારા પણ તમે તે કલિલ કણોનો ઉપયોગ કરી મોટા કદના કણોમાં રૂપાંતર કરી, સ્કંદન કરી અને તેને તળિયે બેસાડી અને પાણીનું શુદ્ધિકરણ કરી શકાય. રેડી? તો એ બીજો પોઈન્ટ પણ પૂર્ણ થયો. ત્રીજો પોઈન્ટ આપણે આગળ ડિસ્કસ કરીએ, દવાઓ, મેડિસિન્સ. વ્યવહારમાં ઘણી ખરી દવાઓ એક કોલોઇડલ સોલ્યુશન સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. જે પૈકી પ્રથમ વાત કરીએ તો આંખના મલમ, મતલબ જ્યારે આંખમાં કોઈ ઇન્ફેક્શન થાય છે ત્યારે આંખના ઇન્ફેક્શનને દૂર કરવા માટે એના જે લોશન્સ એટલે કે મલમનો ઉપયોગ કરવામાં આવે, અથવા આંજણની પણ વાત કરીએ, આંજણ પણ એક પ્રકારનું કોલોઇડલ સોલ્યુશનનો જ છે. તો એ મલમની અંદર અથવા તો એ લોશનની અંદર સિલ્વરયુક્ત સોલનો યુઝ કરવામાં આવે છે. સિલ્વરયુક્ત સોલ, એને આર્જીરોલ તરીકે ઓળખી શકાય છે, જે એન્ટિસેપ્ટિક તરીકે વર્તી અને આંખમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરી શકે છે. આ ઉપરાંત બીજું એક્ઝામ્પલ લઈએ, કાળા તાવ, એટલે જે કાળા ઝાલ તરીકે પણ ઓળખી શકાય છે,
એ હાઈ ફીવર આવે ત્યારે તેને કલિલમય એન્ટીમનીનો ડોઝ આપવામાં આવે છે, જે તમારી બોડીમાં રહેલા હાઈ ટેમ્પરેચરને કંટ્રોલમાં કરી અને યોગ્ય તાપમાન મેન્ટેન કરાવે છે. આ પણ એક પ્રકારનું કલિલમય એન્ટીમની, એન્ટીમની એટલે SB, સ્ટીબાઇન ઉપરથી SB સંજ્ઞા આપી છે, તેનો કલિલ દ્રાવણ તરીકે ઉપયોગ કરી અને ઔષધમાં વાપરી શકાય છે. ત્યારબાદ છે આંતર સ્નાયુમય ઇન્જેક્શનમાં કલિલીય ગોલ્ડ, એટલે ગોલ્ડ સોલના કલિલ કણનું ઇન્જેક્શન્સની અંદર યુઝ થાય છે. ત્યારબાદ પેટ સંબંધિત બીમારી માટે મિલ્ક ઓફ મેગ્નેશિયા. પેટ સંબંધિત બીમારી એટલે આની અંદર એસિડિટીની ચર્ચા કરીએ, એસિડિટી માટેનું આ એક્ઝામ્પલ છે. જ્યારે કોઈ વ્યક્તિને એસિડિટી થાય છે ત્યારે તે વ્યક્તિ યોગ્ય ખોરાક ખાઈ નથી શકતો, કેમ કે બોડીમાં એસિડનું પ્રમાણ વધી જાય તો તે જઠરમાં એસિડના પ્રમાણને કંટ્રોલમાં કરવા માટે બહારથી બેઝ ઉમેરવામાં આવે છે. બેઝ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો યુઝ કરવામાં આવે છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું નિલંબિત દ્રાવણ. એ મિલ્ક ઓફ મેગ્નેશિયાનો બેઝ તરીકે જ્યારે આપણે બોડીમાં યુઝ કરીએ અને એ ચમચી જ્યારે એક ચમચી સિરપ લઈએ ત્યારે બોડીમાં રહેલા વધારાના એસિડને ન્યુટ્રલાઇઝ કરી અને એસિડિટીની અસરને નાબૂદ કરશે. અને ત્યારબાદ છે સિરપ, એટલે કે જેને કહેવાય કે કોલ્ડ સિરપ અથવા તો ઉધરસ માટેની જે સિરપ આવે છે, કફ સિરપ છે, એ છે શરદી માટેની સિરપ આવે છે અને કોલ્ડ સિરપ કહેવાય. આ ઉપરાંત એન્ટિસેપ્ટિક ક્રીમ, એન્ટિસેપ્ટિક ક્રીમ એટલે બોરોપ્લસ, બોરોલિન છે, સોફ્રામાઇસિન જે વ્યવહારમાં ઘરમાં રખાતી ફર્સ્ટ એડ કિટની અંદર હોય જ છે, તો આ બધી જે ટી ટ્યુબ્સ છે જે એ બધી, અથવા જેલ, ફોર એક્ઝામ્પલ એનાલ્જેસિક જેલ આવે છે, મૂવ જેલ આવે, આ ઉપરાંત વોલીની જેલ આવે, જે કોઈ શરીરનું અંગ છે દુખાવો કરતો હોય તેના ઉપર તેની માલિશ કરવામાં આવે તો દુખાવો દૂર થાય, તો આ બધા જેલ પણ એક પ્રકારના કોલોઇડલ સોલ્યુશન જ છે. આ ઉપરાંત સનસ્ક્રીન લોશન છે, વેસેલિન છે, બરાબર, કે જે એકદમ થિક લિક્વિડ ટાઈપ આવે છે તો એ પણ એક પ્રકારના કોલોઇડલ સોલ્યુશન છે, બરાબર. તો આ જે આપણે ઔષધોને આધારે ઉપયોગીતા જોઈ ગયા. ત્યાર પછીની વાત કરીએ સાબુ અને ડિટર્જન્ટની સ્વચ્છીકરણની ક્રિયા. આના વિશે સવિસ્તાર આપણે અભ્યાસ કરી ગયા છીએ. કયા ટોપિકની અંદર? મિશેલની રચના અને સાબુના સ્વચ્છીકરણની ક્રિયા આવી હતી, તેની અંદર કાપડ ઉપર રહેલા કોઈ ઓઇલ કે તેલી પદાર્થ દ્વારા જે કોઈ મેલ લાગી ગયો હોય ત્યારે તેના ઉપર સાબુ ઘસવામાં આવે તો એ ડિટર્જન્ટ કે સાબુમાં રહેલો અધ્રુવીય ભાગ મેલ સાથે જોડાઈને મિશેલના કણની રચના કરે છે અને તેના ઉપર પાણીનો ફ્લો કરવામાં આવે ત્યારે તે મિશેલનું કણ છે પાણી સાથે પ્રવાહમાં દૂર થઈને કલિલ કણમાં રૂપાંતર પામી અને સ્વચ્છીકરણની ક્રિયા આપે છે. આ પણ એક પ્રકારની કલિલીય પ્રણાલીનો જ ઉપયોગ છે. નેક્સ્ટ, એના પછીની વાત ટેનિંગ. મેઇન અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બે માર્ક માટે પ્રશ્ન પૂછાઈ શકે. ટેનિંગ એટલે શું સમજાવું, અથવા તો આ પણ પૂછાઈ શકે કોટરેલ ધુમાડા ઉક્ષેપક. ટેનિંગની વાત કરીએ તો દીકરાઓ ચામડું હોય છે, આપણે ચામડાથી જ વાત કરીએ. ચર્મ ઉદ્યોગની અંદર જે ચર્મ એટલે કે ચામડું કે લેધરનો જે યુઝ કરવામાં આવે છે એ થોડા સખત હોય, સોફ્ટનેસ ઓછી હોય, લેધર છે એ થોડી સોલિડિટી તરફ રાખેલ હોય. કેમકે જેટલી સ્કીન સોફ્ટ હોય છે ને, જેટલું સ્કીન છે આપણી ચામડી છે અથવા તો પ્રાણી જે ચામડી છે જેટલી સોફ્ટ હોય છે એટલું સોફ્ટ લેધર તેમાંથી બનાવેલું લેધર નથી હોતું. રીઝન છે કે કોઈ પણ પ્રાણીઓની ચામડી છે એ પણ એક પ્રકારના કલિલ કણો ધરાવે છે, ધન વીજભારિત કલિલ કણો. હવે આ કલિલ કણોને કારણે ચામડી છે એ ડે બાય ડે બની શકે કે જો ન્યુટ્રલાઇઝ નહીં થાય તો તેની અંદર દુર્ગંધ અને સડો બેસવાની પણ શક્યતા રહે છે જ્યારે એ ચામડીનો ઉપયોગ લેધર તરીકે કરવામાં આવે ત્યારે, અને નુકસાનકર્તા છે ને રોગકારક બને. પરંતુ તેને ડિફ્યુઝ કરવા, ડીએક્ટિવેટ કરવા, તે ચામડી એટલે કે લેધરની સપાટી ઉપર રહેલા જે ધન વીજભારિત કલિલ કણો છે ને ન્યુટ્રલાઇઝ કરવા જરૂરી છે. એના માટે તે લેધર ઉપરથી પસાર કરવામાં આવે છે ટેનિક એસિડ અથવા તો પોલિફિનોલ કમ્પાઉન્ડ્સ, એ ટેનિન તરીકે ઓળખી શકાય. એ ટેનિન એટલે કે ટેનિક એસિડ અથવા તો પોલિફિનોલ કમ્પાઉન્ડને તેના ઉપરથી પસાર કરવામાં આવે છે ત્યારે આવા ટેનિનની અંદર ઋણ વીજભારિત કલિલ કણો હોય છે. આ ઋણ વીજભારિત કલિલ કણો ચામડી પર રહેલા ધન વીજભારિત કલિલ કણોને ન્યુટ્રલાઇઝ કરશે અને તેને કારણે જે ચામડી છે એની સરફેસ એકદમ રિજિડ અને કઠિન બનશે, અને ત્યારબાદ તમે તેનો ઉપયોગ લેધર ઇન્ડસ્ટ્રીઝની અંદર કરી શકો છો. જે આખી પ્રોસેસ છે તેને કહેવાય ટેનિંગ પ્રોસેસ. આ ઉપરાંત ટેનિક એસિડ અને પોલિફિનોલ સંયોજનો ઉપરાંત તમે ડાયક્રોમેટ વ્યુત્પનો, ડાયક્રોમેટ ક્ષાર અથવા પોટેશિયમ ડાયક્રોમેટનો પણ ઉપયોગ કરીશો ટેનિંગ એજન્ટ તરીકે, ટેનિંગ કરવા માટે. તો મિત્રો, આ એની પોઈન્ટની ચર્ચા કરીએ કે પ્રાણીજ ચામડી ધન વીજભારિત કલિલ ધરાવે છે,
જેને ટેનિન એટલે કે ટેનિક એસિડ અથવા તો પોલિફિનોલમાં ભીંજવતા તેના ઋણ વીજભરિત કલીલ કણો ચામડીના ધન વીજભરિત કણોને તટસ્થ કરી અને ચામડીને સખત બનાવે છે, જેને ટેનિંગ કહેવાય. બરાબર, જે ચર્મ ઉદ્યોગોમાં સૌથી વધારે પ્રમાણમાં યુઝ થાય છે. આ ઉપરાંત પોટેશિયમ ડાયક્રોમેટના ક્ષારો પણ ટેનિંગમાં વપરાય છે. ચાલો આગળનો પોઈન્ટ ડિસ્કસ કરીએ, ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ બનાવવા. સ્પેશિયલી આ મેથડ છે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફીઝ બનાવવા માટે યુઝ થાય છે. એની અંદર સેલ્યુલોઝ, તમે મૂવીઝની અંદર જોયું હશે કે સીઆઈડી, સ્પેશિયલી સીઆઈડી સિરિયલમાં જોયું હોય કે જ્યારે એ લોકો કોઈ ક્રાઇમ સ્કીન સીન ઉપર જાય ત્યારે એ લોકો ફોટો ક્લિક કરે અને પોતાની જે ફોટોગ્રાફીની લેબોરેટરી છે તેની અંદર એક સોલ્યુશનમાં ફોટોગ્રાફિક પ્લેટને ડુબાડી અને સૂકવે છે. ત્યારબાદ જે અમુક સમય બાદ તેના ઉપર ફિલ્મ ડેવલપ થાય છે, એટલે કે ફોટો ફિલ્મ ડેવલપ થાય છે. આ એક જૂની સિસ્ટમ હતી કે ઓલા રોલવાળા કેમેરા આવતા, ફોટા પાડી લ્યો પછી કેવો ફોટો આવ્યો ખબર નહીં. હાલમાં તો ડિજિટલ કેમેરા છે, ફોટો પાડો એટલે કેવો ફોટો આવ્યો એ ખબર પડે, સારો ન હોય તો ડિલીટ પણ થાય. પણ ત્યારે કેવો હતો, રોલ સિસ્ટમ હતી. કોડાક કેમેરા આવતા, એની અંદર રોલ નાખો, ફોટો પાડો, ફોટો કેવો આવ્યો ખબર ન હોય, જ્યારે ધોવાઈને આવે ત્યારે ખબર પડે. મતલબ એ સમયે ફોટોગ્રાફીનો ઉત્સાહ રહેતો કે કેવો ફોટો આવ્યો હશે. પણ ત્યારે તમે જ્યારે ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફર પાસે જાશો ત્યારે તમે કહેશો કે ભાઈ અમને તે સમયે પાડેલા ફોટા છે એની કોપી આપો, ત્યારે એવું કહેશે કે હજી ધોવામાં દીધા છે. આવો વર્ડ કદાચ સાંભળો હોય. ધોવા મતલબ કે એ લોકો શું કરશે કે જે સેલ્યુલોઝની બનેલી જે ફોટોગ્રાફિક પ્લેટ છે, જે ફોટો છે બ્લેન્ક, સેલ્યુલોઝ પોલિમરના બનેલા હોય, એને હાઈપોના દ્રાવણમાં ઓગાળેલો સિલ્વર બ્રોમાઇડનું એક કલીલ દ્રાવણ હોય. હાઈપોનું સોલ્યુશન મતલબ સોડિયમ થાયોસલ્ફેટ Na2S2O3, એને હાઈપો કહેવાય. એ હાઈપોના દ્રાવણમાં સિલ્વર બ્રોમાઇડને મિક્સ કરી અને તેની અંદર સેલ્યુલોઝની પ્લેટ એટલે કે સેલ્યુલોઝના ફોટોની જે ફિલ્મ છે, જે કાગળ છે જાડો, એને ડુબાડી અને તેના ઉપર એક લેયર લગાડવામાં આવે છે અને એ લેયરને કહેવાય ફોટોગ્રાફિક ફિલ્મ, જેના ઉપર સપાટી ઉપર સ્તર લાગી જશે સિલ્વર બ્રોમાઇડનું અને જે કેપ્ચર થયેલી ઇમેજ છે એ ઇમેજ ઉપર આ પ્રકારના સિલ્વર બ્રોમાઇડનું એક કલીલમય કણ છે એ અધિશોષણ પામી સપાટી ઉપર સ્થગિત થશે અને પરિણામે તમને ફોટો ડેવલપ થશે. તો આ આખી ફોટોગ્રાફિક ફિલ્મની બનાવટની એક મેથડ છે જેમાં કલીલ દ્રાવણનો ઉપયોગ થાય છે. ત્યારબાદ દીકરાઓ ચર્ચા કરીએ રબર ઉદ્યોગમાં. તમે જોયું હશે હેન્ડ ગ્લોવ્સ હોય છે, એના ઉપર રબરનું કોટિંગ હોય છે. આ ઉપરાંત આપણે ક્રિકેટનો બેટ માટેની જે ગ્રીપ હોય છે એમાં, આ ઉપરાંત અમુક ભારે મશીનરીઝને ચાલુ કરવા માટેના હેન્ડલ છે, અથવા તમે ઘણી વખત જોયું હશે કે 2 રૂપિયાની એક પેન આવે છે, એ પેનની આખી સરફેસ હોય છે ને એ આખી સરફેસ રબર જેવી હોય છે. તમે એના ઉપર નખ ઠેસડો ત્યારે તમને એવું લાગે કે આ રબર જેવું છે. જે લખવા માટેની ગ્રીપ વધારશે, મતલબ એની પકડ મજબૂત કરશે. ભારે ઓજારો અથવા તો ભારે વાસણોને ઉપાડવા માટેના જે હેન્ડલ હોય છે ને, એ હેન્ડલ બની શકે વજનને કારણે આપણે હાથમાંથી લસરી અને પડી જાય, પરિણામે હેન્ડલ ઉપર રબરનું કોટિંગ કરેલું હોય. એ કોટિંગને કારણે એ હાથ સાથે એવી ગ્રીપ આપે કે એ છટકી એટલે કે હાથમાંથી લસરીને પડતા નથી. તો એના માટે એ રબરનું કોટિંગ કરવા માટે, આ ઉપરાંત હેન્ડ ગ્લોવ્સ બનાવવા માટે, આ ઉપરાંત જે વોકિંગ ટ્રેક હોય એના ઉપર રબર કોટિંગ કરવા માટે, એના માટેની જે આખી પ્રોસેસ છે એ રબર ઇન્ડસ્ટ્રીઝની અંદર રબરનું સ્કંદન કરીને કરવામાં આવે છે. જેની અંદર કુદરતી રબરના ઝાડમાંથી મેળવેલ જે રબર હોય એ રબરનું દ્રાવણ બને, એને કહેવાય રબર લેટેક્સ. આ રબરના લેટેક્સનું સ્કંદન કરવામાં આવે છે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા. મતલબ આ રબરના ઋણ વીજભારિત કલીલ કણ હોય, દીકરાઓ, ઋણ વીજભારિત કલીલ કણ જે રબર છે એ રબર લેટેક્સમાં વિદ્યુત ધ્રુવ પસાર કરી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. ત્યારે રબરના ઋણ વીજભરિત કલીલ કણો છે એનોડ તરફ છે એ ગતિશીલ થશે અને એનોડ ઉપર એ રબરના ઋણ વીજભરિત કલીલ કણો ભેગા થઈ અને સ્કંદન પામશે અને એ રબરની રચના થશે. તો આ રીતે તમે સ્કંદન કરીને વાસણના હેન્ડલ, રબરના મોજા કે જેને કહેવાય કે ભાઈ ક્રિકેટ બેટની ગ્રીપ છે તેવા ગ્રીપ્સની બનાવટમાં વગેરે માટે ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા તમે ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત આગળ વધીએ ઔદ્યોગિક ઉત્પાદનોમાં રંગકો એટલે કે કલર પેઇન્ટ, પ્લાસ્ટિક પેઇન્ટ આવે છે બધા, એ બધા એક ટાઈપના ઇમલ્સન છે. બરાબર, તમે નેરોલેક છે, એશિયન પેઇન્ટ છે, એપેક્સ અલ્ટીમા છે, તમે ઘણા કલા કલરોની કંપની અથવા ટીવીમાં એડ્સ જોઈ હોય છે. એકદમ પ્લાસ્ટિક પેઇન્ટ હોય છે, જ્યારે દિવાલ ઉપર એને ધોળવામાં આવે ત્યારે કે પ્લાસ્ટિકનું કોટિંગ થઈ જાય છે, જેના ઉપર કોઈ ધૂળ કે પાણીની પણ અસર નથી થતી કેમ કે એ સપાટી ઉપર કલીલનું એક આવરણ બનાવી દે છે.
शाही मतलब जे मैं बोर्ड वर्क करेलू छे एमां वापरेली जे इंक छे ए इंक पण एक प्रोपर सोलवंट नी अंदर सूक्ष्म बारीक रंगीन कलिल कणों ने ओगाड़ेला छे एटले जे शाही छे जे इंक छे नी जे बोटल छे मां तमे जोशो तो एमां रहेला द्रावक मां सूक्ष्म कलिल कणों रंगीन कणों होय छे जे शाही तरीके ओळखाय छे। સંશ્લેષિત પ્લાસ્ટિક રબર સિમેન્ટ જેમાં પણ કલિલ કણો હોય સિમેન્ટના પ્રત્યેક કણો ઊંજણ એટલે લ્યુબ્રિકન્ટ જેને આપણે કહેવાય ને ગ્રીસ લ્યુબ્રિકન્ટ ગ્રેફાઇટ વગેરે ગ્રેફાઇટ પણ પોતે એક લ્યુબ્રિકન્ટ તરીકે વર્તી શકે છે પેન્સિલની અણી જે આપણે જોઈએ બરાબર એ પણ એક ગ્રેફાઇટ છે વગેરે કલિલ કણોના જ એક ઉદાહરણ છે। તો મિત્રો આજે આપણે ટોપિક જોયા આ ટોટલ આપણે 8 જુદા જુદા પોઈન્ટ ડિસ્કસ કરી ગયા એ છે વ્યવહારમાં કલિલ કણોની ઉપયોગિતા। હવે આ ચેપ્ટરનો એક્સ્ટ્રા પોઈન્ટ કે જે ટેક્સ્ટબુકની અંદર આપેલ નથી એનું ડિસ્કશન કરીએ અને ત્યારબાદ આપણે આ ચેપ્ટર પૂર્ણ કરશું। ચાલો દીકરા હવે આપણે આપણો એક્સ્ટ્રા પોઈન્ટ ડિસ્કસ કરીએ અને એ છે સૌથી પહેલો મુદ્દો શા માટે લાયોફોબિક સોલની સ્નિગ્ધતા લાયોફિલિક સોલ કરતાં ઓછી હોય એનું રીઝન છે કે જ્યારે લાયોફિલિક કણો છે એ વિક્ષેપન માધ્યમમાં ભળે ને ત્યારે કોઈ પણ પ્રકારની અન્ય વિશિષ્ટ ક્રિયાઓ કરવાને બદલે માત્ર ને માત્ર દ્રાવણને હલાવી નાખો તોય લાયોફિલિક કણનું નિર્માણ થઈ જાય છે। એનું મુખ્ય કારણ છે કે લાયોફિલિક કણો છે એ પ્રવાહી સ્નેહી છે તે ફરતી બાજુએથી વિક્ષેપન માધ્યમના કણોને આકર્ષે છે પરિણામે આ લાયોફિલિક કણોની ફરતે વિક્ષેપન માધ્યમના કણો આકર્ષાય અને નજીકથી ઘેરાયેલો રહે પરિણામી બનતો સમગ્ર કણ છે એની સ્નિગ્ધતા વધી જાય વિસ્કોસિટી વધી જાય। જ્યારે લાયોફોબિક કલિલ કણ છે એ તો વિક્ષેપન માધ્યમના કણોને આકર્ષતો નથી પરિણામી તેની વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા છે એ વિક્ષેપન માધ્યમના કણોને લગભગ સમાન રહે છે પરંતુ વધારે ન હોય જ્યારે લાયોફિલિક કણોની છે સ્નિગ્ધતા છે એ વિક્ષેપન માધ્યમના કણો કરતાં પણ વધારે હોય કારણ કે એ લાયોફિલિક કણો છે એ વિક્ષેપન માધ્યમના કણોને આકર્ષી અને એક ઘટકણની રચના કરી નાખે છે કેમ કે વિક્ષેપન માધ્યમના કણો એકબીજાની એકદમ નજીક જઈ અને લાયોફિલિક કણ દ્વારા આકર્ષાય છે। આથી કહી શકાય કે લાયોફિલિક કણ માધ્યમના કણોને પ્રબળતાથી આકર્ષે છે તેથી તે માધ્યમના કણો દ્વારા નજીકથી ઘેરાયેલો રહે છે અને આથી લાયોફિલિક કણની સ્નિગ્ધતા વધે છે। આથી કહી શકાય કે લાયોફિલિક કલિલ કણની સ્નિગ્ધતા માધ્યમના કણ કરતાં વધુ હોય છે જ્યારે લાયોફોબિક કણની સ્નિગ્ધતા માધ્યમના કણોની સ્નિગ્ધતાને લગભગ સમાન હોય। રેડી ચાલો દીકરો આપણે ડિટર્જન્ટની ચર્ચા કરી ગયા હતા મિશેલની રચના વખતે અને એવું કીધું હતું કે પ્રત્યેક આ ડિટર્જન્ટના જે ઘટકણો છે એ ડિટર્જન્ટના ઘટકણો એ પૃષ્ઠ સક્રિય ઘટકો તરીકે ઓળખાય છે પૃષ્ઠ સક્રિય ઘટકો। મિત્રો આ પૃષ્ઠ સક્રિય ઘટકો એટલે કે ડિટર્જન્ટ છે એ મુખ્યત્વે 3 પ્રકારના હોય આપણે એના એક્ઝામ્પલ્સ લેવા જરૂરી છે એક કેટાયોનિક પ્રક્ષાલકો એક એનાયોનિક પ્રક્ષાલકો અને એક છે બિન આયોનિક પ્રક્ષાલકો। યાદ રાખજો 3 પ્રકાર હોય એક કેટાયોનિક પ્રક્ષાલક એનાયોનિક પ્રક્ષાલક અને બિનાયોનિક પ્રક્ષાલક। જે પૈકી કેટાયોનિક પ્રક્ષાલકની વાત કરીએ તો કેટાયોનિક પ્રક્ષાલકો કે એવા પ્રક્ષાલકો કે જેના ઉપર પોઝિટિવ ચાર્જ છે એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતો મોટો કણ બૃહદ કણ બનશે દ્રાવણમાં કલિલ કણ આવા કલિકણ કેટાયોનિક પ્રક્ષાલકોથી બનતા હોય જે પ્રક્ષાલકોમાં બૃહદ કણ એનાયોનિક કણ સ્વરૂપે વિખેરિત થશે એટલે એનાયોનિક પ્રક્ષાલક કહેવાય જ્યારે એવા પ્રક્ષાલકો હોય છે કે તેમાંથી ઉત્પન્ન થતો કોઈ ચાર્જ ન હોય મતલબ ધ્રુવીય ભાગ હોય પણ ચાર્જ ન હોય એવા બિનઆયોનિક પ્રક્ષાલકો છે મતલબ એનું એક્ઝામ્પલ આપીશ કે જે લાંબી શૃંખલાવાળો અધ્રુવીય ભાગ આ છે અધ્રુવીય પૂંછડી અને આ છે ધ્રુવીય શીર્ષ પણ આ ધ્રુવીય શીર્ષ છે એ ધન વીજભારિત આયન સ્વરૂપે હોય તો તેને કેટાયોનિક ભાગ કહેશો જ્યારે અહીંયા એક્ઝામ્પલમાં જોશો તો આ જે છેડો છે એ અધ્રુવીય પૂંછડી જ્યારે આ છે એ ધ્રુવીય શીર્ષ પણ ધ્રુવીય શીર્ષ કયો છે ઋણ વીજભારિત છે એટલે આ એનાયોનિક પ્રક્ષાલક કહેવાય એ જ રીતે બિન આયોનિક પ્રક્ષાલકમાં આ તો અધ્રુવીય ભાગ છે
એટલે કે અધ્રુવીય પૂંછડી. જ્યારે આ ભાગ ધ્રુવીય હોય પરંતુ તે આયન ન ધરાવતો હોય, ધ્રુવીય બંધ ધરાવતો હોય, તો એના એક્ઝામ્પલ આપણે જોશું. તો આ થશે બિન આયોનિક પ્રક્ષાલકો. યાદ હોય તો મિત્રો આપણે ચર્ચા કરી ગયા હતા કે જ્યારે તેલમાં પાણી પ્રકારના, મતલબ વોટર ઇન ઓઇલ પ્રકારના જ્યારે કોઈ કલિલ દ્રાવણ બનાવો, ત્યારે તે કલિલ કણને સ્થાયી કરવા માટે યાદ હોય તો લાંબી શૃંખલાવાળા આલ્કોહોલયુક્ત પ્રક્ષાલકનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ હોય તો આપણે આગળના ચેપ્ટરમાં ટોપિકમાં ડિસ્કસ કરી ગયા, સોરી. તો એ આવા પ્રકારના પ્રક્ષાલકોનો ઉપયોગ છે એ તમે તેલમાં પાણી પ્રકારના ઇમલ્શનને સ્થાયી કરવા માટે ઇમલ્સિફાયર તરીકે ઉપયોગમાં લઈ શકો, જે પૃષ્ઠ સક્રિય પદાર્થો કહેવાય. તો દીકરા આગળ વધીએ, એક્ઝામ્પલ વન બાય વન લઈએ. પહેલા કેટાયોનિક પ્રક્ષાલકોને ધ્યાનમાં લઈએ. તો એક એક્ઝામ્પલ છે C16H33 પિરિડિનિયમ ક્લોરાઇડ. આ C16 યાદ રાખજો, 16 કાર્બનની લાંબી શૃંખલા ધરાવતો આલ્કાઇલ સમૂહ હોય ને એને કહેવાય હેક્ઝાડેકાઇલ. હેક્ઝાડેકાઇલ, જે હેક્ઝાડેકાઇલનું બીજું નામ પણ એને અલગ રીતે આપવામાં આવે છે, જ્યાં 16 કાર્બનની લાંબી કાર્બનની સળંગ શૃંખલા અને સિટાઇલ વર્ડ યુઝ કરવામાં આવે છે. સિટાઇલ પિરિડિનિયમ ક્લોરાઇડ, સિટાઇલ પિરિડિનિયમ ક્લોરાઇડ, જેમાં ક્લોરાઇડ આયન જ્યારે આયનીકૃત થાય ત્યારે લાંબી સળંગ શૃંખલામાં કેટાયોનિક પ્રક્ષાલક બચે. અહીંયા જોઈ શકો છો સિટાઇલ 16 કાર્બન, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ. દીકરાવા સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ આયનીકરણ પામે એટલે Cl- મુક્ત થશે અને આ કેટાયોનિક પ્રક્ષાલક બચે. આનો ઉપયોગ શેમ્પૂની બનાવટમાં, આ ઉપરાંત હેર કન્ડિશનરની બનાવટમાં પણ થઈ શકાય છે, કોસ્મેટિક આઇટમ્સની બનાવટમાં, કેમ કે એ પણ એક પ્રકારના સ્વચ્છીકરણ માટેના જ પ્રક્ષાલકો છે. ત્યારબાદ છે 18 કાર્બન છે, 18 કાર્બન એટલે ઓક્ટાડેકાઇલ, ઓક્ટાડેકાઇલ. 11 કાર્બનને કહેવાય અનડેકેન, 12 કાર્બનની શૃંખલા હોય તેને ડોડેકેન, ટ્રાઇડેકેન. 14 કાર્બન ટેટ્રાડેકેન, 5 કાર્બન પેન્ટાડેકેન, 6 કાર્બન હેક્ઝાડેકેન, અપ ટુ 8 કાર્બનની લાંબી સળંગ શૃંખલા તો ઓક્ટાડેકેન, એટલે ઓક્ટાડેકાઇલ એમોનિયમ ક્લોરાઇડ. આ બધા ધન વીજભારિત પ્રક્ષાલકો છે. અને દીકરાઓ, ધન વીજભારિત પ્રક્ષાલકોનો ઉપયોગ છે મોટા ભાગે કોસ્મેટિક વસ્તુઓ, આ ઉપરાંત જે મેડિકલ યુઝીસમાં વપરાતા પ્રક્ષાલકોનો બનાવટમાં ઉપયોગ તમે કરી શકો છો. એનાયોનિક પ્રક્ષાલકોની વાત કરીએ તો 12 કાર્બનનો આલ્કાઇલ સમૂહ ધરાવતો કાર્બોક્ઝિલેટ આયન, આથી એને કહેવાય સોડિયમ ડોડેકાઇલ અથવા ડોડેસાઇલ કાર્બોક્ઝિલેટ, જેમાં એને પ્લસ આયનીકરણ પામશે ત્યારે ઋણ વીજભારિત કણની રચના થશે, પૃષ્ઠ સક્રિય પદાર્થની રચના થશે, નેગેટિવ ચાર્જ, એટલે આને એનાયોનિક પ્રક્ષાલક કહેવાય. આ ઉપરાંત મોસ્ટ ફેમસ એન્ડ મોસ્ટ કોમન ડિટર્જન્ટ છે એ છે સોડિયમ સ્ટીઅરેટ, કેમ કે 17 કાર્બનનો આલ્કાઇલ સમૂહ અને 18મો C00 સમૂહ ભેગા થાય અને જે ફેટી એસિડનો ક્ષાર બને છે એને કહેવાય સ્ટીયરિક એસિડનો ક્ષાર. 18 કાર્બનનું લાંબી સળંગ શૃંખલા ધરાવતો મોનોકાર્બોક્ઝિલિક એસિડને સ્ટીયરિક એસિડ કહેવાય અને તેનો સોડિયમ ક્ષારને કહેવાય સોડિયમ સ્ટીઅરેટ. ત્યારબાદ ચર્ચા કરીએ તો 12 કાર્બનની આલ્કાઇલ શૃંખલા અને SO4-Na+, આને કહેવાય સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ, સોડિયમ ડોડેસાઇલ સલ્ફેટ, રેડી. આ ઉપરાંત સોડિયમ લોરિલ સલ્ફેટ તરીકે પણ ઓળખી શકાય. આગળ ચર્ચા કરીએ તો 12 કાર્બનની લાંબી સળંગ શૃંખલા, ત્યારબાદ બેન્ઝીન SO3-Na+, આમાં Na+ આયનીકરણ પામે ત્યારે ઋણ વીજભારિત સલ્ફોનેટ આયન બાકી રહેશે. આ ડિટર્જન્ટ તરીકે એનાયોનિક પ્રક્ષાલક કહેવાય, જેને કહેવાય સોડિયમ ડોડેસાઇલ બેન્ઝીન સલ્ફોનેટ, સોડિયમ ડોડેસાઇલ 12 કાર્બનની શૃંખલા બેન્ઝીન સલ્ફોનેટ, રેડી. ત્યારબાદ આપણે આગળ વધીએ બિન આયોનિક પ્રક્ષાલક તરફ. બિન આયોનિક પ્રક્ષાલકમાં લાંબી આલ્કાઇલની શૃંખલા તો હોય પણ છેડાનો ભાગ છે એ ધ્રુવીય છે, જે આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેની રચનામાં એક મૂળભૂત પ્રક્રિયક તરીકે લાંબી કાર્બનની શૃંખલા ધરાવતો એક આલ્કોહોલ યુઝ થાય છે, એટલે લખી શકાય CnH2n+1OH નું સામાન્ય સૂત્ર છે. આમાં તમે 10 કાર્બન 12 કાર્બન 15 કાર્બનની લાંબી સળંગ શૃંખલાને આલ્કાઇલ તરીકે લઈ શકો અને એની પ્રક્રિયા કરવામાં આવે છે ઇપોક્સાઇડ એટલે ઇથિન ઓક્સાઇડ. આનો ઉપયોગ કરી અને તેનું પોલિમરાઇઝેશન કરવામાં આવે ત્યારે આવા પ્રકારના પોલિમરનું નિર્માણ થશે. તમે જોઈ શકો છો CnH2n+1 O, આ H અહીંયા શિફ્ટ થઈ જશે
અને આના n ઘટકો એકબીજા સાથે પ્રક્રિયા કરી લાંબી સળંગ શૃંખલા ધરાવતા આલ્કોહોલની રચના કરશે અને છેડાનો ભાગમાં OH સમૂહ હાજર હોવાથી તે ધ્રુવીય ભાગ બનશે. પણ પ્રશ્ન થશે આ કઈ રીતે નિર્માણ પામશે? તો એક એક્ઝામ્પલ મેં નીચે આપેલું છે, અહીં તમે જોઈ શકો છો. આ આલ્કોહોલની પ્રક્રિયા ઇપોક્સી ઇથેન સાથે કરવામાં આવે અથવા તો આને ઇથિનોક્સાઇડ તરીકે ઓળખી શકાય, જેમાં આલ્કોહોલનો H મુક્ત થશે, આ બંધ તૂટી અને લાંબી સળંગ શૃંખલામાં રૂપાંતર પામી ઓક્સિજન ચાર ORH જોડે અને આવું કઈ સંયોજન બનાવશે. તમે જોઈ શકો છો CH3CH2O, ત્યારબાદ ORH જોડાઈ જશે CH2, એટલે ઓક્સિજન સાથે CH2 જોડાઈ જશે, CH2CH2O સાથે આ મુક્ત થયેલું હાઇડ્રોજન જોડાઈ જશે એક આ શૃંખલાથી. ત્યારબાદ આવા અસંખ્ય ઇથિનોક્સાઇડ ઉમેરવામાં આવે ત્યારે આ હાઇડ્રોજન અહીંયા મુક્ત થઈ આવા અન્ય કણ સાથે જોડાય, CH2CH2 ઓક્સિજન સાથે જોડાય, છેડે OH બનશે. આવા હજી એક ઇપોક્સાઇડ, આવા હજી આવા અસંખ્ય ઇથિનોક્સાઇડનો ઉપયોગ કરી અને તમે આવી લાંબી શૃંખલા ધરાવતા ધ્રુવીય બિન આયોનિક પ્રક્ષાલકનું નિર્માણ કરી શકો. અહીંયા જોઈ શકો છો, આવો એક વખત, બીજી વખત, ત્રીજી વખત, આવા એન ટાઈમ એટલે એક આવર્તનીય એકમ થયો, તો આવા એન ટાઈમ ઘટકો જોડાય અને એક લાંબી સળંગ શૃંખલા ધરાવતા પ્રક્ષાલકનું નિર્માણ થાય છે. આ ધ્રુવીય પ્રક્ષાલક જરૂર છે, કેમ કે છેડાનો ભાગ ધ્રુવીય છે, પરંતુ તેમાં આયન ન હોવાથી તેને બિન આયોનિક પ્રક્ષાલક કહેવાય. રેડી? તો મિત્રો, આપણે આ પૃષ્ઠ સક્રિય પદાર્થોનું વર્ગીકરણ જોઈ ગયા. હવે એક આપણે જે પોઈન્ટ જોવાનો છે તે પોઈન્ટ એ છે જેલ. જેલના પ્રકાર કેવા હોય એ નાનકડો પોઈન્ટ પૂર્ણ કરી અને આપણે આગળ લેક્ચર પૂર્ણ કરશું. ચાલો દીકરા, હવે આપણે આ લાસ્ટ ટોપિક તરફ આગળ વધીએ અને એ છે જેલ. જેલ વર્ડ આવે એટલે તમારા માઇન્ડમાં મસ્ત મજાની ચોકલેટ, ફ્રૂટ જેમ આવા વર્ડ જ યુઝ થતા હોય, બરાબર? અને સ્પર્શ એકદમ પોચું લાગે તોય તમે એમ કહેશો કે આ તો જેલ જેવું થઈ ગયું. પણ વાસ્તવમાં જેલ સ્પર્શે પોચા જ હોય એવું જરૂરી નથી, તે કઠિન પણ હોય છે. એટલે આપણે આ જેલને વર્ગીકૃત કરી અને તેના ગુણધર્મ ઉપર આગળ વધશું. મિત્રો, જેલ છે એ ખરેખર પ્રવાહીનું ઘનમાં થતું કલિલ દ્રાવણ છે, જેમાં પ્રવાહી પોતે વિક્ષેપિત કલા તરીકે વર્તે અને ઘન પોતે વિક્ષેપણ માધ્યમ તરીકે વર્તશે. એટલે જેલ એ પ્રવાહીનું ઘનમાં કલિલ દ્રાવણ છે, જે મુખ્યત્વે બે પ્રકારના હોય, એક ઇલાસ્ટિક જેલ ને એક નોન ઇલાસ્ટિક જેલ. જેમાં ઇલાસ્ટિક જેલ એટલે એવા જેલના ઘટકોનો જે ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ ધરાવે, મતલબ તેને દબાવો તો એ દબાઈ પણ જાય અને છોડો તે પોતાનો મૂળભૂત આકાર પણ ધારણ કરી શકે, તો આવા જેલને ઇલાસ્ટિક જેલ કહેવાય. જેના એક્ઝામ્પલ્સ લઈએ તો સ્ટાર્ચ છે, સાબુ છે, આ ઉપરાંત જેલી ચોકલેટ આવે જેલી છે, જેલ પછી ફ્રૂટ જેમ આવે છે, જે તમે બ્રેડ ઉપર લગાડીને તમે જે ખાઓ છો બહુ ભાવે તમને, તો એ જે જેમ છે આ બધી વસ્તુ છે, અથવા જે નાની નાની ઓલી જેલીની ચોકલેટ્સ આવે છે, તો આ બધી જેટલી જેલીની વસ્તુ છે એ જેલ છે, એ બધા ઇલાસ્ટિક જેલ છે, જે તમારા મતાનુસાર જેના જેલના ગુણધર્મ હતા એ સોફ્ટ. પરંતુ એવા પણ જેલ હોય છે જે નોન ઇલાસ્ટિક હોય છે, મતલબ એ સખત હોય, તેના ઉપર દબાણની કોઈ અસર ના થાય. એનું એક એક્ઝામ્પલ લઈએ ને તો એ છે સિલિકા જેલ. દીકરો, સિલિકા જેલ છે એ સિલિકા જેલ સ્પર્શે સોફ્ટ ન હોતા એ ખૂબ કઠિન હોય છે. આ સિલિકા જેલ ક્યાં આવે? આ સિલિકા જેલની વાત કરી ગયા હતા આપણે એડસોર્પ્શનના લેક્ચરની અંદર. મિત્રો, તમે કોઈ પણ બોટલ કે એનો જ્યારે તમે પરચેસ કરશો ત્યારે એ બોટલની અંદર કે કોઈ એવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પરચેસ કરો ત્યારે તેની અંદર એક નાનકડી પડીકી તમને બતાવું, આવા ટાઈપની એક પડીકીની અંદર સિલિકા જેલ આવેલું હોય છે. અને આ સિલિકા જેલ કેવું હોય તો એની પણ હું તમને એક જોઉં. દાણાદાર પ્રકારના સિલિકા જેલ હોય છે. સિલિકા જેલના દાણા તમે જોઈ શકો છો. આ સિલિકા જેલના દાણા છે એ ભેજ શોષકનું કામ કરશે, જે સિલિકા જેલ એકદમ સ્પર્શે કઠિન હોય છે. આવા કઠિન સિલિકા જેલના દાણાઓ છે એ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવે છે અને એના બંધારણ તમે જોશો તો એના આ બંધારણ સોડિયમ સિલિકેટ
પ્રકારના સંયોજનો ધરાવે છે બંધારણમાં, મતલબ કે સિલિકેટનું ત્રિપરિમાણીય જાળીદાર રચનાનું બંધારણ ધરાવે છે, અને જેમાં આ સોડિયમ સિલિકેટનું ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં રહેલો નેગેટિવ ચાર્જ સોડિયમ આયન દ્વારા સંતોષાયેલ હોય, જેને સોડિયમ સિલિકેટ કહેવાય, કઠિન હોય, જેનો ઉપયોગ ભેજ શોષક તરીકે થાય છે અને સારા ઉત્તમ અધિશોષક તરીકે થાય છે ક્રોમેટોગ્રાફી ટેકનિક્સની અંદર. જે આપણે ક્રોમેટોગ્રાફીની ચર્ચા કરી ગયા હતા, કોલમ ક્રોમેટોગ્રાફીની અધિશોષણના ઉપયોગોમાં. રેડી? તો આ ભેજ શોષક અથવા તો સારા એવા ક્રોમેટોગ્રાફીના અધિશોષક તરીકે સિલિકા જેલનો ઉપયોગ થાય છે, જે આપણા માટે શ્રેષ્ઠ નોન ઇલાસ્ટિક જેલનું ઉદાહરણ પૂરું પાડે છે. પરંતુ આ જેલના જે ગુણધર્મો છે એની ચર્ચા કરીએ તો તેની અંદર હાઇડ્રેશનનો ગુણધર્મ જોવા મળે, સ્વેલિંગ ફૂલાઈ જવું, સ્વેલિંગનું સિનરેઝિસ અને થિક્સોટ્રોપી પ્રકારના આવા ગુણધર્મો છે. તે પ્રકારે હાઇડ્રેશનની વાત કરીએ તો જો આપણી પાસે કોઈ નિર્જળ જેલ હોય, આ નિર્જળ જેલને તમે ખુલ્લા વાતાવરણમાં રાખો તો તે પોતે વાતાવરણના ભેજનું શોષણ કરી અને પોતે ભેજયુક્ત સ્ફટિક જળ બને, મતલબ કે તે પોતે વાતાવરણના ભેજનું શોષણ કરીને જલીયકૃત બને, તો તેવા ગુણધર્મને તેના હાઇડ્રેશનનો ગુણધર્મ કહેવાય. સ્વેલિંગની વાત કરીએ તો સ્વેલિંગ એટલે હોજી જવું એવું નથી, મતલબ કે તમે એમનો વિચારો ભાઈ આ પેડા હોજી જાય, એકચ્યુઅલી એ ફૂલાઈ જાય. સ્વેલિંગમાં યોગ્ય દ્રાવકમાં તમે જ્યારે સિલિકા જેલને નાખો અથવા તો યોગ્ય દ્રાવકની અંદર તમે જેલને નાખશો ત્યારે એ જેલના ઘટકોનો દ્રાવકના ઘટકોનું શોષણ કરી અંદર ઉમેરાય અને ફૂલાઈ જાય છે. તમે ઓલા નાના નાના જે રમકડાના જેલ આવે છે, જે નાના મોતી જેવા હોય છે, પરંતુ તમે એને પાણીમાં નાખો તો ધીમે ધીમે ફૂલાઈને એકદમ મોટા, એકદમ સોફ્ટ સ્પોન્જી એવા નાના નાના બોલ્સમાં કન્વર્ટ થઈ જાય છે. તો એ જેલ છે એનો ગુણધર્મ સ્વેલિંગ છે. બધાના ગુણધર્મ એક સરખા ન હોય, કોઈનામાં હાઇડ્રેશનનો ગુણધર્મ હોય, કોઈ પોતાનો સ્ફટિક જળ ગુમાવી દેશે, આ ઘટનાને એનું સિનરેઝિસનો ગુણધર્મ કહેવાય. અને થિક્સોટ્રોપીની વાત કરીએ તો એ જેલ છે, જેલના સૂક્ષ્મ કણોને યોગ્ય દ્રાવકમાં નાખી અને હલાવવામાં આવે તો તે પોતે સોલમાં એટલે કલિલ કણમાં, નાના સૂક્ષ્મ કણમાં વિભાજિત થઈ જાય છે. તો એ ઘટનાને થિક્સોટ્રોપી તરીકે ઓળખી શકાય. તો આ જે ગુણધર્મ થયા એ જેલના ગુણધર્મ થયા. એટલે મિત્રો, આપણે એક નાનકડું એક એક્સ્ટ્રા ટોપિક હતો આ ચેપ્ટરને રિલેટેડ, અને એ છે જેલ. રેડી? તો દીકરાઓ, અહીંયા આપણે આ ટોપિક પૂર્ણ કરીએ છીએ અને આ ચેપ્ટર પણ પૂર્ણ કરીએ છીએ. એટલે એવી આશા રાખું છું કે તમે આ દરેક લેક્ચર્સની અંદર આ વ્યવસ્થિતપણે ચેપ્ટરને સમજી ગયા હશો. હવે તમારે આ ચેપ્ટરને લગતા પ્રત્યેક પ્રકારના એમસીક્યુ સોલ્વ કરવાના રહેશે. આ ઉપરાંત દરેક રેફરન્સ બુક્સમાં રહેલા આ ચેપ્ટરને એમસીક્યુ પૂર્ણ કરી અને જે કોઈ ડાઉટ ડિફિકલ્ટી હોય તમે મારા પર્સનલ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. હવે આપણે આગળનો જે ચેપ્ટર અભ્યાસ કરશું એ પી બ્લોક તરફ આગળ વધશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ અને આ ચેપ્ટરને સંપૂર્ણપણે તૈયાર કરી લ્યો, અને જો કોઈ ડાઉટ હોય તો તમે આ લેક્ચર્સને રિવાઇઝ કરી શકો છો તેના પ્લેલિસ્ટમાંથી. તમે જે તમારે લેક્ચર પાછો રિવાઇઝ કરવો હોય તમને મારા યુટ્યુબ ચેનલની અંદર એ પ્લેલિસ્ટ તમે ખોલશો તો તમને દરેક ચેપ્ટર જે અત્યાર સુધીમાં આપણે લીધેલા છે ચેપ્ટરના નામને આધારે પ્લેલિસ્ટ આપેલા છે, પ્લેલિસ્ટની અંદર જશો તો દરેકે દરેક લેક્ચર્સ તમને સિક્વન્સમાં મળી જશે. રેડી? તો આપ સૌ વ્યવસ્થિત મહેનત કરો એવી આશા રાખીએ. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.